देशनी कृषि यूनिवर्सिटी ना कुलपतिओनी नवमी प्रादेशिक मीटिंग नवसारी कृषि यूनिवर्सिटी खाते योजवामां आवी हती, जेमां देशनी 32 जेटली यूनिवर्सिटी ना प्रतिनिधिओ खास उपस्थित रह्या हता। ધ ઇન્ડિયન એગ્રીકલ્ચર યુનિવર્સિટી એસોસિએશન નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે દેશની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ માટે ત્રિદિવસીય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 23મી થી 25મી નવેમ્બર સુધી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશની 71 કૃષિ યુનિવર્સિટીમાંથી 32 કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ આજે પ્રાદેશિક મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગનો મુખ્ય હેતુ ત્રણ જુદી જુદી થીમો પર આધારિત વૈજ્ઞાનિક માહિતી સભર અને કૌશલ્ય સભર શિક્ષણને લગતા લાંબા અને ટૂંકા ગાળાના પ્રમાણિત શૈક્ષણિક વર્ગો તૈયાર કરવાના છે, જેથી આ શૈક્ષણિક વર્ગોના માધ્યમથી વૈજ્ઞાનિક માહિતી સાથે કૌશલ્ય સભર યુવાનોની તૈયાર કરવા તથા દેશ માટે અર્થતંત્રમાં મોટું યોગદાન આપનાર ખેડૂત સમાજને ટૂંકા ગાળાના કૌશલ્ય વર્ધનયુક્ત કોષો દ્વારા તેમની આવક બમણી કરવા તેમજ આર્થિક ઉપજનમાં મદદરૂપ થઈ શકાય તે માટે ત્રિદિવસીય મીટિંગનું આયોજન નવસારી કૃષિના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। ઇન્ડિયન એગ્રીકલ્ચર યુનિવર્સિટી એસોસિએશન અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ બેના સહયોગથી આજે નવસારી ખાતે 3 દિવસનો સેમિનાર યોજવામાં આવ્યો છે। આ સેમિનારમાં દેશભરની 71 યુનિવર્સિટીમાંથી લગભગ 32 જેટલી યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ એમના પ્રતિનિધિઓ અત્રે આવ્યા છે, અને ખાસ કરીને હાલમાં જે આપણા યુવાનોને જે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની છે તે માટે એગ્રીકલ્ચર અને પશુપાલન આ બંને યુનિવર્સિટીમાંથી એવા કયા કોર્સીસ છે, સર્ટિફાઇડ કોર્સીસ છે જે ટૂંકા સમયમાં હાંસલ કરીને યુવાન એક આત્મનિર્ભર બની શકે, એક પોતાનું એન્ટરપ્રિનર સ્થાપી શકે એ માટે કયા કયા કોર્સોને આપણે દાખલ કરવા જોઈએ તે માટેનું મંથન કરવામાં આવનાર છે। મને ચોક્કસ ખાતરી છે કે આ મંથન થકી અમે જે યુનિવર્સિટીઓમાં જે કોર્સો દાખલ કરવા જઈ રહ્યા છે તેનાથી આવનારા પેઢીના ખૂબ ફાયદો થશે। નવી ટેકનોલોજીને કેવી રીતે અપનાવી તેમાં પણ આપણને ફાયદો થશે, અને એક યુવાનો આત્મનિર્ભર બની પોતાનું આજીવિકા ઊભી કરી શકશે। ધન્યવાદ। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।